નમસ્કાર, આજે આપણે જાણીશું કે ગુજરાતના કયા રાજવીએ અને કેમ માં બહુચરને 300 કરોડનો હાર અર્પણ કર્યો હતો. એક સમય માનાજીરાવ ગાયકવાડ કડી પ્રાંતના સુવા હતા. તે સમય કડી આજુબાજુના ગામોમાં ચોર લૂંટારુઓનો વધુ ત્રાસ હતો, જે કારણોસર માનાજીરાવ ચોર લૂંટારુઓને પકડવા ઠેર ઠેર ભટકતા હતા. એક સમય તેઓ ફરતા ફરતા બહુચર માની વરખડીવાળા સ્થાને આવી ચડે છે. તે સમય હાલનું બહુચર માતાનું સ્થાન જંગલોની જાડીઓ વચ્ચે હતું, તેથી તેની કોઈને જાણ ન હતી. માનાજીરાવને પાઠાનું દુઃખ હતું, તેથી તેઓ ખૂબ પીડાતા હતા. ઘણા વૈદ્યો પાસે ઉપચાર કરાવ્યો, પરંતુ પાઠાનું દુઃખ મટતું ન હતું. તેથી તેમણે મંદિરના પૂજારીને તેમના દુઃખની વાત કરી. ત્યારે પૂજારીએ તેમને માતાજીની બાધા રાખવાનું સૂચન કર્યું ને બાજુના તળાવમાંથી માટી લઈ લગાવવાનું કહ્યું. માનાજીરાવે પૂજારીના કહ્યા મુજબ બાધા રાખી અને માટીનો લેપ લગાવ્યો, તો ફક્ત 8 જ દિવસમાં તેમનું પાઠાનું દુઃખ દૂર થઈ ગયું. બહુચરમાના આ પરચાને કારણે તેમને માતાજીમાં વધુ શ્રદ્ધા સ્થિર થઈ. માનાજીરાવે એક દિવસ માતાજીને કહ્યું કે જો મને વડોદરાનું રાજ મળી જશે તો તમારું ભવ્ય મંદિર બંધાવીશ. તેમની માતાજીમાં શ્રદ્ધા અડગ હતી અને માતાજીએ પણ તેમને કહ્યું તેમ વડોદરાનું રાજ્ય અપાવ્યું. આથી તેમણે બહુચરમાનું ભવ્ય મંદિર બંધાવી માતાજીને અમૂલ્ય 900 હાર અર્પણ કર્યો. તેની કિંમત આજે 300 કરોડ કરતાં પણ વધુ છે, જેમાં 6 નીલમ અને 150 હીરા જડેલા છે. કરોડોની કિંમતના આ હારને વહીવટદારની ખાસ કસ્ટડીમાં રાખવામાં આવે છે. આ હાર માતાજીને વર્ષમાં 2 વાર એટલે કે દશેરા અને દિવાળી એમ 2 જ દિવસે પહેરાવવામાં આવે છે. દર વર્ષે દિવાળી અને દશેરાના દિવસે હથિયારધારી પોલીસ બંદોબસ્ત વચ્ચે સાંજના 4 વાગે માતાજીની પાલખી બેચર ગામે સમી વૃક્ષ પૂજન માટે જાય છે. માં બહુચરનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો અને થઈ શકે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.